હેલો એવરીવન, હાઉ આર યુ ઓલ? આજે આપણે શીખીએ છીએ કર્સિવ રાઇટિંગ. કર્સિવ રાઇટિંગમાં સૌથી પહેલાં તો બ્લેક જેલ પેનનો આપણે યુઝ કરીએ છીએ. કોઈ પણ સારી બ્લેક જેલ પેન, જેમ કે સેલો પોઇન્ટેક સૌથી વધારે પ્રિફરેબલ છે. બાકી હાઇડ્રા જેલ, માય જેલ, જીલેટો, આ બધી જ પેન, પણ બ્લેક જેલ પેન હોય એનાથી બહુ જ સારું રિઝલ્ટ મળે છે. સેકન્ડ થિંગ, આપણે બુક જે યુઝ કરીએ છીએ એ મોટાભાગે ક્લાસમેટ અથવા તો યુવાની બુક જે છે 18x24 સાઇઝ જે છે સેન્ટીમીટરમાં એનો યુઝ કરીએ છીએ. અને હવે હું તમને બતાવીશ આપણે કઈ રીતે આમાં આગળ વધીએ છીએ. આને કહેવાય છે એડવાન્સ કર્સિવ રાઇટિંગ, જેમાં આપણે ફોર લાઇનને જે છે એ ફોલો કરતા નથી. ઘણાને એવું લાગશે કે આમાં તો સરસ તે લાઇનની બહાર લખે છે, પણ હવે હું જે બતાવું છું તમને એ છે આપણી બેઝિક કર્સિવ રાઇટિંગની ટ્રેનિંગ. સૌથી પહેલો લેટર જે આપણે કરીએ છીએ એ છે ટી. આ રીતે શેપ બનાવવાનો છે. બંધ શેપ જે બને છે એને લૂપ કહેવામાં આવે છે, ખુલ્લો જે છે છેડો એને કર્વ કહેવામાં આવે છે. ધીસ ઇઝ લૂપ એન્ડ ધીસ ઇઝ કર્વ. અહીંયાથી અહીંયા સુધી મિનિમમ 10 ટાઈમ્સ એ લખવાનું છે તમારે. સેમ આ જ લેન્થ, આ જ લૂપની સાઇઝ થાય એવી રીતે. ફરીથી આ રીતે અહીંયાથી અહીંયા સુધી, ત્યારબાદ સ્ટ્રેટ લાઇન નીચે લેવાની છે, ટર્ન લઈ અને સેકન્ડ લાઇન સુધી લઈ જવાનું છે. આ હું જે બતાવું છું ડોટ એ તમારે કરવાના નથી, માત્ર સ્ટાર્ટિંગ પોઈન્ટનું સિગ્નલ છે. અહીંયા પણ હું ડોટ કરું છું એ માત્ર સ્ટાર્ટિંગ પોઈન્ટનું સિગ્નલ છે કે અહીંયાથી શરૂ કરીને આ બાજુ પેન જવી જોઈએ. બરાબર, આ શેપ છે એને પણ અહીંયાથી અહીંયા સુધી મિનિમમ 10 to 12 ટાઈમ્સ. ત્યારબાદ આ બંને શેપ તમે જ્યારે હાથ ઉપાડ્યા વગર આ રીતે કનેક્ટ કરશો તો એ બની જશે ટી. અહીંયાથી અહીંયા સુધી એ કેપિટલ ટી લખી અને બતાવવાનો છે. પછીની લાઈનો ખાલી છોડી દેવાની છે. સેમ પેજ ઉપર નીચેથી ચોથી લાઈન એટલે કે ફોર્થ લાસ્ટમાં પહેલાં ટી બનાવશું આપણે, અને પછી સેકન્ડ લાઈનથી થોડેક ઉપર માત્ર 4 થી 5 મિલીમીટર જેટલી લંબાઈમાં ડેશ કરશું એટલે બની જશે કેપિટલ એફ. અહીંયાથી અહીંયા સુધી માત્ર સિંગલ લાઈન અને એની પછી બીજી એક લાઈન. આ એક પેજ ઉપર એટલે કે પેજ નંબર 1 ઉપર. હવે ઘણાને કન્ફ્યુઝન થશે કે કામ કઈ રીતે કરવાનું છે, એટલે હું બતાવી દઉં તમને. અહીંથી સ્ટાર્ટ આપણે કર્યું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આવી રીતે 1 to 10 સુધી કાઉન્ટ કરો. એકબીજાને ટચ ન થાય, બહુ વધારે પડતી જગ્યા ન છૂટે બેની વચ્ચે, એ રીતે લખવાનું છે. એટલે 10 to 11 ટાઈમ મેક્સિમમ આવશે. આની લેન્થ છે એ મેન્ટેન કરવાની છે. એવી જ રીતે અહીંયા બીજી લાઈન, અહીંયાથી અહીંયા સુધી 10 ટાઈમ્સ. ત્યારબાદ આ જે લાઈન છે નીચેથી ઉપર, અહીંથી સ્ટાર્ટ કરીને ઊંધું ચાલવાનું નથી. આ 2, 3, 4, 5, 6 તો અહીંયાથી અહીંયા સુધી લગભગ આ સાંકડા શેપ છે, એટલે 10 to 13 ટાઈમ્સ આવી શકશે. ત્યાર પછી ફૂલ લેટર જે લખીએ છીએ આપણે બંનેને કમ્બાઈન કરીને આ રીતે એકબીજાને ટચ ન થાય એવી રીતે લખીએ છીએ. ધ્યાન ખાસ એ રાખવાનું છે કે અહીંયા નીચેની સાઈડથી બહાર ન નીકળી જાય બહુ વધારે. ઘણા લોકો અહીંયા છેક સુધી ટચ કરાવી દેતા હોય છે. અને બીજું કે અહીંયાથી એકદમ શાર્પ પોઇન્ટેડ કોર્નર બનાવવાનો નથી. આવું કરો, બતાવી દો એકવાર, તો આ ખોટું ગણાશે. સો ડોન્ટ ડૂ ધીસ, ઓકે? તો અહીંયાથી અહીંયા સુધી આ 10 ટાઈમ્સ. તો આવી રીતે ટી અને એફ બે લેટર આપણે કરવાના છે સૌથી પહેલાં. હવે આપણે આવી ગયા છીએ પેજ નંબર 2 ઉપર.
નીચેથી ઉપર જ્યારે પેન મૂવ કરે છે તો એને આપણે કહીશું અપસ્ટ્રોક, એટલે કે અહીંથી સ્ટાર્ટ કરી અને ઉપર તરફ જવાનું છે. ગુજરાતીનો નંબર 8 જેવો શેપ બનાવવાનો છે. ફરીથી આ જ રીતે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી આઈ શો યુ હાઉ યુ હેવ ટુ ડુ ઇટ. અને આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા પોઈન્ટેડ કોર્નર બનવા ન જોઈએ, જો આવું તમારાથી બની જાય તો આ ખોટું ગણાશે. ઓકે, ત્યાર પછીની લાઇનમાં પેજ આ રીતે દબાવીને રાખો એટલે નીચે જે છે પેજની નીચેની જગ્યા એની રીતે અક્ષર ખરાબ ન થાય. સ્ટ્રેટ લાઇન અને નીચેથી ટર્ન અને અહીંયા ફિનિશ, એની એક લાઇન તમે લખો છો 10-13 ટાઈમ્સ, બંનેને જોઈન કરો છો ફર્સ્ટ શેપ અને આ સેકન્ડ શેપ, એટલે બની જાય છે કેપિટલ આઈ. અહીંયાથી ઉપરથી પોઈન્ટેડ કોર્નર બને એનું ખાસ ધ્યાન રાખવાનું છે, પણ એને આમ વધારે પડતો બહાર નથી કાઢી નાખવાનો, જો આવું થાય તો ખોટું ગણાશે. ત્યારબાદ નીચેથી ચોથી લાઇન એટલે કે ફોર્થ લાસ્ટમાં પહેલો કામ જે કરવાનું છે સ્ટ્રેટ લાઇન ફોર્થ લાઇન સુધી, ફર્સ્ટ ટુ ફોર્થ, પછી નીચેથી ટર્ન લઈ એક્ઝેક્ટલી થર્ડ લાઇન ઉપર ક્રોસ કરવાની છે અને સેકન્ડ લાઇનમાં ફિનિશ કરવાની છે. આ જે શેપ છે એને આની સાથે કમ્બાઈન કરવાથી એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા છે, હવે આ બંનેને કમ્બાઈન્ડ કરવાથી બને છે પેન ઉપાડવાની નથી અને આ બની જાય છે જે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ જે. એન્ડ વોટ ઇઝ ધીસ? આઈ, કેપિટલ જે. અહીંયાથી અહીંયા સુધી 10-12 ટાઈમ્સ, અહીંયાથી અહીંયા સુધી આખી લાઇનમાં 10-12 ટાઈમ્સ, આ લાઇન ખાલી, આ લાઇન ખાલી, આટલું કરી ફોટો પાડી અને વોટ્સએપમાં મોકલવાનો છે. થેન્ક યુ. આ જોઈ લો ફરીવાર એડવાન્સ કર્સિવ રાઇટિંગમાં લખેલું છે જયેશ સોની, જેમાં શેપનું મહત્વ છે, ફોર લાઇનનું નહીં. બીજી ખાસ વાત યાદ રાખવાની, કેપિટલ આઈ ઉપરની 3 લાઇનમાં, જ્યારે કેપિટલ જે ટોટલ 4 લાઇનમાં સ્પ્રેડ થયેલો હોય છે, એમાં ભૂલ ન થાય. આ ટોટલ 4 લેટર ટી એફ આઈ અને જે એનું બતાવેલું કામ થઈ જાય એટલે એના ફોટોગ્રાફ્સ લઈ અને વોટ્સએપમાં મને મોકલવાના છે. થેન્ક યુ વેરી મચ.